नमस्कार, ई ज्ञान फेसिलिटेटर चैनल में आपनुं स्वागत छे। आजे आपने वर्तमान प्रवाह वनलाइनर 15/9/2020 नुं शुरुआत करिए। SBI ए सीनियर सिटीजन माटे वीके डिपोजिट स्कीम शुरू करी। नवा वायरस ना मिशन पर चीन नी बेड वुमन कोरोना बनावानो छे आरोप। भारत रशिया कोकिंग कोलसा माटे MOU पर हस्ताक्षर करशे। IMD ની આગાહીમાં હવે ગિલગિટ બાલિસ્તાન અને POK સામેલ થયું। ફુગાવાને પહોંચી વળવા ઈરાની નવું ચલણ તોમાન રજૂ કર્યું। ચીને સફળતાપૂર્વક લોંગ માર્ચ 5B રોકેટ લોન્ચ કર્યું। UNEPA અભિનેત્રી દિયા મિર્જાની શુભેચ્છા, રાજદૂત તરીકેની મુદત 2022 સુધી વધારી। રાજ્યની સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં 20મી જૂન સુધી વેકેશન। ધોરણ 12 સાયન્સનું પરિણામ મે મહિનાના અંતમાં, ધોરણ 10નું પરિણામ 15 જૂન સુધીમાં જાહેર થશે। તમિલનાડુ સરકારે નિવૃત્તિ વય વધારીને 59 કરી દીધી। વિદેશથી ભારતીયોને પાછા લાવવાના ઓપરેશન વંદે ભારતનો બીજો તબક્કો શરૂ થશે। વિજય ગેસ લિકેટ, LG પોલિમર્સને NGTA રૂપિયા 50 કરોડનો દંડ ફટકાર્યો। ધોરણ 10 અને 12ની CBSE પરીક્ષાઓ 1-15 જુલાઈ દરમિયાન લેવામાં આવશે। પિથોરાગઢથી ચીન સીમા સુધી બનાવેલ રસ્તાનું ઓનલાઈન ઉદઘાટન રાજનાથ સિંહે કર્યું। પાકના અજહર અલીનું બેટ પુણેના મ્યુઝિયમને 10 લાખમાં ખરીદ્યું। સુંદરવનમાં રોયલ બંગાર વાઘની સંખ્યા વધીને 96 થઈ। પંજાબમાં દુર્ઘટના, હોશિયારપુરમાં એરફોર્સનું ફાઇટર પ્લેન MiG-29 ક્રેશ। ઔરંગાબાદમાં માલગાડીએ પ્રવાસી મજૂરોને કચડ્યા, 16ના મોત। વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ દર વર્ષે 9 મહિના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે। 9 મે 1962ના રોજ લેસર બીમ સફળતાપૂર્વક પ્રથમ વખત ચંદ્ર પર બાઉન્સ કરવામાં આવ્યું। 9 મે 1540ના રોજ મહાન ક્રાંતિકારી, સૈનિક અને સ્વતંત્ર સેનાની મહારાણા પ્રતાપનો જન્મ થયો। અમેરિકા વ્હાઇટ હાઉસમાં વૈદિક શાંતિના પાઠ કરાયા। ભારત સેવક ગોપાલકૃષ્ણ ગોખલે નો જન્મદિવસ। આજના પૂરતું નિયમિત પ્રમાણે કરંટ અફેર્સ મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને પ્રેસ કરજો। વિડીયોને લાઇક અને શેર કરજો। આભાર।